નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સાંસદ ધવલ પટેલ અચાનક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સિવિલ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કર્યું. સેલવાસમાં અલોહા મેન્ટલ એરિથમેટિક ઇંગ્લિશ સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. વલસાડમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. દમણમાં કોસ્ટગાર્ડ ખાતે 16 જૂનના રોજ યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ યોજાશે. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડ નવનિયુક્ત સાંસદ નાયક અંદાજમાં નવા સાંસદ ધવલ પટેલ અચાનક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંસદ અને ધારાસભ્યએ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કર્યું. વલસાડ નવનિયુક્ત સાંસદ શ્રી નાયક અંદાજમાં આવ્યા છે. નવા સાંસદ ધવલ પટેલ અચાનક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંસદ અને ધારાસભ્યએ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કર્યું. વલસાડ ધારાસભ્ય ભરત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સાંસદ અને ધારાસભ્યએ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કર્યું. ખૂણે ખૂણે ફરી ગંદકી સહિતની સમસ્યાને લીધી ધ્યાનમાં વોર્ડમાં જઈ અનેક દર્દીઓને મળી ખબર અંતર પૂછીને તેમને પડતી અવઘડ અને સમસ્યા અંગે પણ પૂછપરછ કરી હતી. એક દર્દીને સાંસદે ઉપાડી અને વ્હીલચેરમાં પણ બેસાડી મદદ કરી હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવા સહિત તબીબોને જરૂરી સૂચના કર્યા હતા. દર મહિને એક વખત સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સંકલન બેઠક સાંસદશ્રી કરશે. જી, આજરોજ અમે વલસાડ સિવિલની મુલાકાત અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે. એનું મુખ્ય કારણ, વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ, વાંસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઈલાજ કરે છે. તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવાઓમાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે. અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીં આવ્યા છે. અમે નિરીક્ષણ કર્યું છે, અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનલીનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે. અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક
હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારા તરફથી અમને દર્દીઓની જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાં ને ત્યાં જ નિરાકરણ થઈ જાય એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે. પણ સૌથી મુખ્ય હેતુ આ હોસ્પિટલ વિઝિટ કરવાનો, ઓચિંતો વિઝિટ કરવાનો એ હતો કે આપણી હોસ્પિટલ સારી રીતે ચાલી શકે, દર્દીઓને જેટલી પણ ઉપચાર છે સારી રીતે મળી શકે અને ડૉક્ટરને પણ જેટલી પણ સુવિધા છે એ બધી મળી રહે, એના માટે ખાસ કરીને અમે આ વિઝિટ લીધી હતી. આજે આપણા નવા વરાયેલા સાંસદ શ્રી ડબલભાઈ પટેલ અને મહામંત્રી કમલેશભાઈ જોડે અને ટીમ જોડે આજે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે અમે બધા ફ્લોર પર દરેક વોર્ડમાં અમે મુલાકાત લીધી છે, ડૉક્ટરો સાથે વાતચીત કરી છે. થોડીક ક્ષતિઓ જણાય છે, થોડીક ખામી પણ જણાય છે, એટલે ડૉક્ટરને ડબલભાઈએ પણ સૂચના આપી છે કે આવનારા દિવસોમાં જે તે એજન્સી છે એ એજન્સી સાથે બેસીને થોડીક જે કે એ લોકો ડૉક્ટરને તકલીફ હોય તે અમને રાજ્ય કક્ષાને કેન્દ્ર સરકાર તકલીફ હોય કે ડબલભાઈને કહેશે, એટલે એ રીતે સોલ્યુશન લાવશે. આ સિવિલ હોસ્પિટલ એ ગરીબો માટે ખૂબ ઉપયોગી હોસ્પિટલ છે, કોવિડમાં હોય કે કોઈ પણ હોસ્પિટલ ખૂબ કામગીરી ભૂતકાળમાં કરી છે, એટલે હજુ પણ બધી જ કામગીરી સારી રીતે ચાલે એની અમે નિરીક્ષણ કર્યું છે અને આવનારા દિવસો વારંવાર અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈશું અને સૂચન કરીશું અને જે કંઈક સાધનો હોય કે ફેસિલિટી હોય એ પૂરી અમે પ્રોવાઈડ કરીશું. સેલવાસમાં અલોહા મેન્ટલ એરિથમેટિક ઇંગ્લિશ સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. સેલવાસના ઉલટન ફળિયા રિંગ રોડની બાજુમાં એકદંત સ્ક્વેર બિલ્ડિંગના પહેલા માળે અલોહા મેન્ટલ એરિથમેટિક ઇંગ્લિશ સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. અલોહાની 20 દેશોમાં બ્રાન્ચ છે, જેમાં બાળકોને વિવિધ સ્પર્ધાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સંસ્થા દેશના લાખો બાળકો સ્પર્ધામાં ભાગ લઈ ઇનામો મેળવ્યા છે. હવે પછી સેલવાસના બાળકો પણ એનો એક ભાગ બનશે. આ ક્લાસમાં 4 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ઉદઘાટન પ્રસંગે ગોવિંદભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, આલો ક્લાસીસના મેનેજમેન્ટ સ્ટાફ, સે ટીચિંગ સ્ટાફ, નાના ભૂલકા ઉપસ્થિત રહ્યા હતા. ઓકે, ગુડ મોર્નિંગ સેલવાસ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આજ બહુત ખુશી કી બાત હૈ, એકદમ સ્ક્વેર સેલવાસ મેં અલોહા પ્લસ બ્રેનિકા સેન્ટર કા ઇનોગ્રેશન હુઆ હૈ. અલોહા લાસ્ટ 20 ઇયર્સ સે 40+ કન્ટ્રીઝ મેં બચ્ચો કો અલગ અલગ પ્રોગ્રામ્સ કી ટ્રેનિંગ દે રહા હૈ, મેન્ટલ એરિથમેટિક, અબેકસ મેથ્સ, મેન્ટલ એરિથમેટિક, દેન ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોગ્રામ, બ્રેની સેન્સરી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ. એસે 4 to 14 ઇયર્સ કે બચ્ચો કે લીએ પૂરે વર્લ્ડ મેં બહોત સારે લાખો બચ્ચો ને ઇસકા બેનિફિટ લિયા હૈ. ઓર આજ સે હમ સેલવાસ મેં ભી યે સેન્ટર સ્ટાર્ટ કર રહે હૈ, કાફી બચ્ચો કા એડમિશન્સ હો ચુકા હૈ. તો સભી પેરેન્ટ્સ કે સેલવાસ કે પેરેન્ટ્સ કે લીએ અચ્છી ઓપોર્ચ્યુનિટી હૈ, આપ આઈએ, ઇન્ક્વાયરી કીજીએ ઓર ડિટેલ લીજીએ કે આપકે બચ્ચો કો કોમ્પિટિટિવ એક્ઝામ્સ મેં, કોમ્પિટિટિવ લાઈફ મેં અલોહા કેસે ઉનકો સ્માર્ટ બના સકતા હૈ, ઉનકી લેંગ્વેજ કંટ્રોલ કેસે બેટર કર સકતા હૈ, ઉસકે સ્કૂલ કે પરફોર્મન્સ મેં કેસે ઇમ્પ્રૂવમેન્ટ હમ કરવા સકતે, તો આપકે બચ્ચો કો હેલ્પ ઓર ટ્રેન કરને કે લીએ હમ રેડી હૈ, હમારે ટ્રેન ટીચર્સ રેડી હૈ, તો વી આર વેઇટિંગ ફોર યુ. થેન્ક યુ વેરી મચ. એક ક્લાસ મેં 10 to 12 બચ્ચે હોતે હૈ, દો ટીચર્સ રહેતે હૈ, જો પરફેક્ટલી 1-to-1 એક ટીચર 4 to 5 બચ્ચો કે ઉપર 1-to-1 અટેન્શન દેતે હૈ. અભી તક ઇતને 20 સાલો મેં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ એવરી યર હમારી કોમ્પિટિશન્સ હોતી હૈ, બહોત સારે બચ્ચો ને પાર્ટ લિયા હૈ, ઓર હાઈએસ્ટ એવોર્ડ અલોહા ગુજરાત બ્રેની કે સ્ટુડન્ટ્સ ને રિસીવ કિયે હૈ. તો અભી મુજે આશા હૈ કે નેક્સ્ટ સ્ટેટ યા નેશનલ કોમ્પિટિશન મેં સેલવાસા કે બચ્ચે ભી આયેંગે ઓર પ્રાઇઝ લેકે સેલવાસા કા નામ રોશન કરેંગે. સેન્ટર્સ હૈ ધરમપુર મેં હૈ, સેલવાસ મેં યે પહેલા સેન્ટર સ્ટાર્ટ હુઆ હૈ. સમાચારોમાં સમાચાર નાનકડા વિરામ નો વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
દમણમાં કોસ્ટગાર્ડ ખાતે 16 જૂનના રોજ યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ યોજાશે. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. Abhi tak check-up karaye hain. Rahul Kawal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારમાં પોલીસ કાફલો પહોંચી ફ્લેગ માર્ચ કરી આ વિસ્તારમાં ઘરે ઘરે ફરી તપાસ હાથ ધરી હતી અને ઘરમાં રહેતા મકાન માલિકે ભાડુઆતના ઓળખ માટે દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી. બે દિવસ અગાઉ વલસાડ રેલવે સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી. ત્યારબાદ પોલીસ સતર્કતા દાખવી રહી છે અને આગામી સમયમાં બકરી ઈદ અને રથયાત્રા સહિતના તહેવારો પણ આવી રહ્યા હોવાથી પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વોની ઓળખ થાય તે માટે અબ્રામા અને મોગરાવાડી વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી મણિનગર, સુધાનગર, હીરા ફેક્ટરી સહિતના વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને લોકોના દસ્તાવેજો પણ તપાસ્યા હતા. આમ અચાનક જ આ વિસ્તારમાં પોલીસ કાફલો પહોંચતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દ્રશ્ય ગુજરાત બોર્ડરનું છે, જ્યાં ઉમરગામ જીઆઈડીસી તરફથી આવતા ઉમરગામ રોડ ઓવરબ્રિજનો છોડો પૂર્ણ થાય છે. હાલમાં પડેલા નહિવત વરસાદમાં તાજેતરમાં બનેલ આ આરોબીના છેડે પાણીનો ભરાવો થયો છે. ઉમરગામ જીઆઈડીસી તરફથી આવતા ઉમરગામ રોડ ઓવરબ્રિજનો છેડો પૂર્ણ થાય છે. હાલમાં પડેલા નહિવત વરસાદમાં તાજેતરમાં બનેલ આ ઉમરગામ આરોબીના છેડે પાણીનો ભરાવો થયો હતો. હવે આ ભરાયેલું પાણી જાહેર રસ્તા પર ખાબોચિયામાં ફેરવાઈ ગયું છે. સદર ગામમાં ઠેકેદાર અને સરકારી નિરીક્ષક અધિકારીઓની લાલિયાવાડી સ્પષ્ટ રીતે દેખાય છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં કોસ્ટગાર્ડ ખાતે 16 જૂનના રોજ યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ યોજાશે. Thank you.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણમાં કોસ્ટગાર્ડ ખાતે 16મી જૂનના રોજ યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. દમણમાં કોસ્ટગાર્ડ ખાતે યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં સવારે 6 વાગ્યાથી કોસ્ટગાર્ડના કેમ્પસમાં મોટી સંખ્યામાં યોગા અને મેડિટેશનનો કાર્યક્રમમાં લોકોને ભાગ લેવા માટે કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર દ્વારા જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં લોકો સહપરિવાર યોગા અને મેડિટેશનમાં ભાગ લે અને લોકો નિરોગી બને તેના માટે યોગા અને મેડિટેશન કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. નમસ્કાર, મેં ડેપ્ટી ઇન્સ્પેક્ટર જનરલ સુધાંશુ વાજપેયી, કમાન અધિકારી ભારતીય તટરક્ષક વાયુસેના દમણ, આપ સભી કો યોગા ઓર ધ્યાન કા આયોજન જો કિયા જા રહા હૈ 16 જૂન 2024 રવિવાર કે દિન પ્રાતઃ 7:30 બજે ઉસકે લિયે આમંત્રિત કર રહા હું. મેરા નમ્ર નિવેદન હૈ આપ સબ આઈએ ઓર અકેલે મત આઈએ, પરિવારજનો કે સાથ આઈએ, ક્યોંકિ યોગા સે હી હોગા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સાંસદ ધવલ પટેલ અચાનક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સિવિલ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કર્યું. સેલવાસમાં અલોહા મેન્ટલ એરિથમેટિક ઇંગ્લિશ સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. વલસાડમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. દમણમાં કોસ્ટગાર્ડ ખાતે 16મી જૂનના રોજ યોગ અને મેડિટેશનનો એક ભવ્ય પ્રોગ્રામ યોજાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.